સુરત શહેરમાં કોમર્શિયલ માર્કેટમાં આગની ઘટનાઓ બાદ ફાયર પ્રોટેક્શન સિસ્ટમ કાર્યરત કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી હોવા છતાં પણ પૂણા કુંભારિયા રોડની ઓર્ચિડ માર્કેટમાં ફાટી નીકળેલી આગે ફાયર પ્રોટેક્શન સિસ્ટમની પોલ ખોલી નાખી છે. ગુરુવારે સવારે 10:15 વાગ્યાના સુમારે લાગેલી આગ મોડી સાંજ સુધી પણ કાબૂમાં આવી શકી ન હતી. ઓર્કિડ ટાવરમાં ફાટી નીકળેલી આગની ગંભીરતાને ધ્યાને રાખી કોર્પોરેશનના અધિકારીઓએ એસઆર, ક્રિપકો અને ઓએનજીસીના લાશ્કરો તેમજ ફાયર ઓફિસરોને પણ બોલાવી લીધા હતા. એસઆર અને ક્રિપકોના ફાયર ઓફિસરોએ માર્કેટની ફાયર પ્રોટેક્શન સિસ્ટમમાંથી પાણીનો મારો ચલાવવાના પ્રયાસો કર્યા, પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી. માર્કેટના ઇન્ટરનલ ફાયર હાઇડ્રન્ટ બંધ હોવા ઉપરાંત માર્કેટની મુખ્ય પાણીની ટાંકી સાથે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ જ્યાંથી જોડાયેલી હતી ત્યાં ડ્રેઇન વાલ નહીં હોવાથી તેમજ પાણીની મુખ્ય લાઇનમાં લીકેજને કારણે પાણીનો જથ્થો મળી શકે તેમ ન હતો, જેથી ફાયર ફાઇટરોની ટાંકીમાંથી સીધું જ કનેક્શન માર્કેટની ફાયર પ્રોટેક્શન સિસ્ટમમાં જોડી અને પાણીના માર્કેટના તમામ માળે પહોંચાડવામાં આવ્યું હતું. કોર્પોરેશનના હાઇડ્રોલિક પ્લેટફોર્મથી પણ મર્યાદિત ઊંચાઈ સુધી પાણીનો મારો ચલાવી શકાતો હતો. બીજી તરફ ફાયર ફાઇટર દ્વારા પણ માત્ર 4-5 માળ સુધી જ પાણીનો મારો પહોંચી શકતો હતો, ત્યારે 9મા માળ સુધી પાણી પહોંચાડવું અત્યંત જરૂરી હતું, પરંતુ લાશ્કરો પણ લાચાર હતા. પૂણા કુંભારિયા પાસે ઓર્ચિડ ટેક્સટાઇલમાં ગુરુવારે ભીષણ આગને કારણે 400 કરોડથી વધારે નુકસાન થયું હોવાનો અંદાજ મનાઈ રહ્યો છે. આ માર્કેટમાં માત્ર ગોડાઉન તરીકે ઉપયોગ થાય છે અને માર્કેટમાં 24 ગોડાઉન હોવાનું જાણવા મળ્યું છે. દરેક ગોડાઉનમાં સરેરાશ 4 કરોડથી વધારે કિંમતનો માલ હોવાનું વેપારીઓ પાસેથી જાણવા મળ્યું હતું. ઓર્ચિડ ટાવરમાં દુકાન ધરાવનાર વેપારીઓને જેમ જેમ ઘટનાની જાણ થઈ તેમ તેમ માર્કેટ પહોંચી ગયા હતા. કેટલાક પરિવારજનો કે મિત્રો પણ આવી પહોંચ્યા હતા. ઓર્ચિડ ટાવરના 7મા માળે ગોડાઉન ધરાવનાર મંજુ ફેશનના માલિક હરીશ ભાટિયાની આખી દુકાન બળીને ખાક થઈ ગઈ હતી. શરૂઆતમાં ભાટિયા સ્વસ્થ હતા, પણ જ્યારે સ્વજનનો ફોન આવ્યો ત્યારે ધ્રુસકે રડી પડ્યા હતા અને પોતાની મહામૂલી મહેનતની કમાણી સાફ થઈ હોવાની વેદના વ્યક્ત કરતા હતા. જો આગની પ્રચંડતા વિશે વાત કરીએ તો સવારે 9:45 વાગે 4મા માળે આગ લાગવાની ઘટના બની હતી, જે બાદ ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. શરૂઆતમાં 10 જેટલા ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચીને ફાયરને કાબૂમાં કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારે પવનને કારણે આગ 4મા માળેથી આગળ વધી રહી હતી અને જોત જોતામાં 15મા માળે સુધી પહોંચી ગઈ હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અન્ય ફાયર ફાઇટરોને પણ બોલાવી લેવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને મુખ્ય માર્ગ પર બેરેક મૂકી દેવામાં આવ્યા હતા, જેથી 2 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો. 4મા માળે લાગેલી આગે સમગ્ર ઇમારતને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. સમગ્ર ઇમારત આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. આગ બુઝવાનું નામ ન લેતી હોય તેમ વધુ ને વધુ તેજ બની રહી હતી. છેવટે ઉચ્ચ અધિકારી સહિત મેયર, પાલિકા કમિશનર, સાંસદો તેમજ ધારાસભ્યો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સવારે લાગેલી આગ બપોર સુધી બેકાબુ બની ગઈ હતી. આગનું સ્વરૂપ વિકરાળ બની રહ્યું હતું અને તંત્ર તેની સામે સાવ લાચાર હતું. બાદમાં ખાનગી કંપનીઓમાંથી પણ મદદ લેવામાં આવી હતી. આ વિકરાળ આગને કાબૂમાં કરવા માટે હાઇડ્રોલિક ફાયર મશીન સહિત 10 એજન્સીઓ આગને કાબૂમાં લેવા માટે કાર્યરત હતા. 500થી વધુ કર્મચારીઓ આગને બુઝાવવામાં લાગ્યા હતા, જેમાં 200 ટેન્કરોની મદદ લેવાઈ હતી. આગને કાબૂમાં કરવા માટે 25 લાખ લીટરનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આ આગ 400 કરોડના નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મોડી સાંજે પણ આ ભીષણ આગ હતી, તેથી બારડોલી, વ્યારા, નવસારી સહિતના અન્ય ફાયર ફાઇટરોની પણ મદદ લેવામાં આવી હતી. મોડી સાંજે ઇમારતમાં તિરાડ પડી ગઈ હતી, જેથી તંત્રનો શ્વાસ અદ્ધર થઈ ગયો હતો. ઇમારતના નીચેના ભાગમાં આવેલ લક્ઝુરિયસ ગાડીના શોરૂમ પણ આગ લાગે તેવી ભીતિ સર્જાઈ હતી. આ તમામ પરિબળો જોતા આખરે લાગતું હતું કે તંત્ર આગ સામે પાંગળું સાબિત થયું છે. જોકે મોડી રાત્રે અથાગ પ્રયત્નો બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સુરતના ઇતિહાસમાં આવી આગ લાગી હોય તેવો આ પ્રથમ બનાવ છે. જોકે આ ઘટના બાદ સુરત મહાનગરપાલિકાએ બહુ મોટી શીખ લીધી છે અને આવનારા સમયમાં આવી ભીષણ આગને કાબૂમાં કરી શકાય તેવા અદ્યતન સાધનો લાવવામાં આવશે તેવી અધિકારી દ્વારા બાંહેધરી આપવામાં આવી છે. સવારે લાગેલી આ આગ પર માત્ર સુરત જ નહીં પરંતુ દેશભરમાં ચર્ચાનો વિષય બની હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, સુરત.